સમગ્ર શિક્ષા અભિયાન જૂનાગઢ બ્લોક માણાવદર ક્લસ્ટર સણોસરા હું ડોગરીયા દિવ્યસાર દિવ્યાંગ બાળકોમાં ખાસ કરી જે 14 વર્ષથી ઉપરના બાળકો છે કે જેને વોકેશનલ ટ્રેનિંગની જરૂર છે એવા બાળકોને વોકેશનલ એનામાં વ્યવસાયિક વિકાસ થાય એ માટે એક એના માટે હું એક સેશન લઈને આવ્યો છું નાણાંઓની ઓળખ કે બાળકને જો પૈસાની ઓળખ હોય તો સોસાયટીની અંદર કે સમાજની અંદર એ નાણાંની આપલે કરી શકે સામાન્ય વસ્તુ ખરીદી શકે એના માટે આપણે એવા બાળકોને નાણાંની ઓળખ કરાવશું કે જે બાળક 1 થી 20 સુધીના કાઉન્ટિંગની જેને ખ્યાલ છે 1 થી 20 સુધીના અંકોનો ઓળખ છે એવા બાળકોને આપણે વોકેશનલ ટ્રેનિંગ એટલે કે નાણાંની ઓળખ આપશું એમાં સૌપ્રથમ બાળકને આપણે હાલના ચલણ મુજબની 1 રૂપિયાની નોટ આપણે 1 રૂપિયાની નોટ એને બતાવીશું અને એને સમજાવીશું કે આ 1 રૂપિયાની બાળકને જ્યારે અંકનું જ્ઞાન છે એટલે જોઈન સમજી શકશે કે 1 રૂપિયા પર 1 રૂપિયાની નોટની મૂલ્ય કિંમત શું છે એ બાળકને સમજાવીશું કે 1 રૂપિયાનું શું આવે તો કે બે ચોકલેટ આવે કે એક પેપર આવે કે એના વિશેની આપણે માહિતી આપશું ત્યાર પછી આપશું બતાવીશું એને 2 રૂપિયાની નોટ 2 રૂપિયાની નોટ એની કલર એની સાઇઝ પછી બાળકને હાથમાં આપી એને ટચ બાળકને હાથમાં આપી અને એને ટચ કરાવશું કે ભાઈ નોટ કેવી હોય એનો કાગળ કેવો હોય એનો કલર કેવો હોય એના વિશે જો બાળક વિઝ્યુઅલ છે તો એને સ્પર્શ દ્વારા એની માહિતી આપશું અને જો બાળક એચઆઈ છે તો એને લિપ રીડિંગ અથવા તો આની કોન્સેપ્ટ ક્લિયર કરાવીશું અને 2 રૂપિયાની નોટનું મૂલ્ય કિંમત એને સમજાવીશું કે 2 રૂપિયાનું શું આવે કે ભાઈ પેન્સિલ આવે કે રબર આવે કે જેના વિશેની માહિતી આપશું ત્યાર પછી બાળકને આપણે 5 રૂપિયાની નોટ બતાવીશું 5 રૂપિયાની નોટ આગળની સાઈડ આપણે બતાવીશું પછી પાછળની સાઈડ એને બતાવીશું અને એમાં જે 5 રૂપિયા લખેલ છે એ ખાસ એને આપશું કે ભાઈ અહીંયા 5 રૂપિયા બતાવેલું છે અને 5 નંબરનું કાઉન્ટ એને બતાવીશું અને 5 રૂપિયાની નોટની મૂલ્ય કિંમત એને સમજાવીશું કે 5 રૂપિયાનું બજારમાંથી શું શું મળે તો કે એક વેફરનું પેકેટ મળે બિસ્કિટનું પેકેટ મળે જેના વિશે બાળકને માહિતગાર કરશું ત્યાર પછી આપણે બાળકને 10 રૂપિયાની નોટ બતાવીશું અને 10 રૂપિયાની નોટના કલર વિશે 10 રૂપિયાનું કાઉન્ટિંગ વિશે આ વિશે બાળકને માહિતી આપશું અને માહિતગાર કરશું ત્યાર ઉપરાંત બાળકને આ 10 રૂપિયાની નોટનો સ્પર્શ કરાવીશું અને હાથમાં બતાવીને બાળકને એના વિશેનો કોન્સેપ્ટ ક્લિયર કરાવીશું આટલી પ્રક્રિયા થયા પછી બાળકને આના વિશે કંઈ ખ્યાલ આવ્યો છે કે નહીં એનું આપણે જનરલાઇઝેશન કરશું એટલે સૌપ્રથમ બાળકને આપણે પોઇન્ટિંગ કરાવીશું કે ભાઈ 1 રૂપિયાની એને નોટ બતાવીશું અને આપણે નીચે સામે બીજી એક નોટું રાખશું અને એમાંથી એને બતાવીશું કે આવી નોટ ક્યાં છે એટલે બાળક એનું પોઇન્ટિંગ કરશે કે બતાવશે કે ભાઈ 1 રૂપિયો આ રીતે 1 રૂપિયાની નોટનું આપણે પોઇન્ટિંગ કરાવીશું પછી આપણે 2 રૂપિયાની નોટ એને બતાવીશું અને 2 રૂપિયાની નોટનું પોઇન્ટિંગ કરાવીશું પછી 5 રૂપિયાની નોટ બતાવીશું અને 5 રૂપિયાની નોટ વિશેનું એને બાળકને પોઇન્ટિંગ કરાવીશું અને એને કોપિંગ કરાવીશું એટલે કે એના સાથે સરખાવતા શીખવશું ત્યારબાદ પોઇન્ટિંગ થયા પછી આપણે કોપિંગ એટલે કે એને સરખાવતા શીખવશું અને સાથે બધી નોટો રાખશું એમાંથી બાળકને 1 રૂપિયાની નોટ 5 રૂપિયાની નોટ અને 10 રૂપિયાની નોટને સરખાવતા શીખવાડીશું આ ઉપરાંત બાળકને મેચિંગ કરાવી પોઇન્ટિંગ કરાવી અને ત્યારબાદ બાળકને આપણે ક્લુ આપીશું એટલે કે નેમિંગ કરાવીશું આપણે ખાલી પ્રશ્નો તરીકે પૂછશું કે 1 રૂપિયાની નોટ ક્યાં છે એટલે બાળક આમાંથી આપણે 1 રૂપિયાની નોટ ઉઠાવીને હાથમાં લેશે અને બતાવશે ત્યાર પછી આપણે 2 રૂપિયાની નોટ ક્યાં છે એના વિશે પૂછીશું એટલે બાળક 2 રૂપિયાની નોટ વિશે આપણે બતાવશે અને કહેશે કે આ 2 રૂપિયાની નોટ છે એવી જ રીતે આપણે 5 રૂપિયા અને 10 રૂપિયાની નોટ વિશે બાળક પાસેથી માહિતી લેશું આ સમગ્ર સેશન દરમિયાન બાળકને ક્યાંય તકલીફ પડે અથવા તો મૌખિક કે વર્બલ જરૂરિયાત પડે તો આપણે એને મૌખિક સૂચનો આપીશું અને જરૂર મુજબ એને માહિતગાર કરીશું અને જરૂર બાળકને નાણાંની ઓળખ આ રીતે કરાવીશું ઓકે નમસ્કાર નાણાંની ઓળખ દરમિયાન બાળકનું જનરલાઇઝેશન થયું છે કે નહીં એટલે કે બાળકને નાણાં વિશેનો પૂરતો ખ્યાલ આવ્યો છે કે નહીં તે માટે આપણે બાળકને 5 રૂપિયા 10 રૂપિયા અને નોટો દ્વારા બાળકને ખરીદી દરમિયાન કેટલા પૈસા વધે છે અથવા તો કેટલા પરત લેવાના છે એના વિશે આપણે બાળક પાસેથી પૂછપરછ કરીશું ધારો કે આપણે બાળકને 10 રૂપિયાની નોટ આપીએ છીએ અને બાળકને કહેશું કે 5 રૂપિયાનું વેફરનું પેકેટ લઈને આવ તો કેટલા રૂપિયા વધશે 1 વેફરનું 10 રૂપિયાની નોટમાંથી બાળક આપને
બાળક ને પૂછી શું કે તું એક વેફર નું પેકેટ લઈને આવીશ તો કેટલા રૂપિયા બચશે? તો બાળક આપને એક વેફર નું પેકેટ અને 5 રૂપિયા ની નોટ પાછી આપે છે કે એ બાળક ને ખ્યાલ આવે છે કે ને એ ખાસ એને પાછે જનરલાઇઝેશન કરાવીશું. પછી ધારો કે આપણે 10 રૂપિયા ની નોટ ના છૂટા કરીએ તો 10 છૂટા કેટલા થાય એ માટે પણ ખાસ બાળકને આપણે પૂછીશું. દાખલા તરીકે 2 રૂપિયા વાળી નોટ 2 હોય, એક રૂપિયા વાળી નોટ હોય અને એક 5 રૂપિયા વાળી નોટ હોય, એમ ટોટલ 10 રૂપિયાના છૂટા. તો કે એક 5 ની નોટ, 2 ની નોટ અને એક ની નોટ, આ રીતે 10 ના છૂટા કઈ રીતે થાય? અથવા તો એક ની નોટ અને 2 ની નોટ અને એક 5 ની નોટ હોય તો આ બધા થઈને ભેગા થઈને કેટલા રૂપિયા થાય? એવી રીતે આપણે એને 10 રૂપિયા અને 20 રૂપિયા સુધીનું છૂટા અને બાધા પૈસા કઈ રીતે થાય એના વિશે પણ આપણે બાળકને સમજાવીશું અને એનું પણ જનરલાઇઝેશન કરાવીશું.